ના શિંગના સુગંધની થઈ રહી છે. તે જ સમયમાં ધર્મશાળામાં જઈ દૈહિક કાર્યથી નિવૃત્ત થયો અને આ શરીર સ્નાન કરી ધોતી ઉપરના રેશમી વસ્ત્ર ધારણ કરી ચરણામૃત લઈ તિલક ધારણ કરી શ્રી વલ્લભ શરણમ મમ શ્રી વલ્લભ શરણમ મમ શ્રી વલ્લભ શરણમ મમ કહેતું 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 ચંપારણ ધામમાં આવેલા ચંપારણના પ્રાગટ્ય બેઠકજીમાં આ શરીર પ્રવેશ કરી રહ્યું છે. પ્રવેશ કરતાની સાથે દિવ્ય દ્વાર બનેલું છે. આજુબાજુ ફૂલની સુગંધિત પુષ્પોની દિવ્ય ક્યારીનો અનુભવ થયો. નિર્મલ અને કોમલ રેણુ વ્રજરજ ત્યાં મારા પગને અડકી રહી છે. ત્યાં તો અનુભવ થયો કે જ્યાંની રજ આટલી કોમલ છે ત્યાંના મારા વલ્લભ કેટલા સુકોમળ અને કેટલા નિર્મળ હશે. એ રજનો અનુભવ કરતા કરતા આ શરીર શ્રી બેઠકજીમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે મન તું ભટકવાનું બંધ કરજે, મન તું ચિત્ત વ્યાકુલ કરવાનું બંધ કરજે, મન તું એકાગ્ર થશે અને બુદ્ધિને તું વિનંતી કરજે કે એ ભટકવાનું બંધ કરી મનને પૂરક બને. ચિત્ત એકાગ્ર બન્યું અને શરીર જેમ જેમ આગળ થવા લાગ્યું તેમ તો એક બહુ જ લાંબી તિબારીમાં શરીરે પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની સાથે શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રનું એક બોર્ડ વાંચ્યું. બીજી બાજુ ચંપારણજીના બેઠક વ્યવસ્થાનું એક બોર્ડ વાંચ્યું. ત્રીજી બાજુ દર્શન કર્યા તો ત્યાંના અધિકારી શ્રી કૃષ્ણદાસ અળિયાના કાર્યાલયનું બોર્ડ વાંચ્યું. કાર્યાલયમાં જઈ અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું કે મારે અપ્રસમા સ્નાન ક્યાં કરવાના છે, શ્રી મહાપ્રભુજીના કેસર સ્નાનની ભેટ ક્યાં લખાવવાની છે, ધોતી ઉપરણા માટે ક્યાંથી પાવતી લેવાની છે, અતર મારે ક્યાંથી પ્રાપ્ત કરવાનું છે, સાથે લઈને જે કંઈ આવ્યા હતા એની પાવતી લઈ કાર્યાલયમાંથી ધીમે ધીમે આપણું શરીર જલઘરા તરફ જવા માટે અપ્રસમા સ્નાન કરવા માટે પ્રયાણ કરી રહ્યું છે. ત્યાં તો આપણી દ્રષ્ટિ ચંપકેશ્વર મહાદેવ તરફ ગઈ અને ચંપકેશ્વર મહાદેવજી બિરાજી રહ્યા છે. આ એ જ ચંપકેશ્વર મહાદેવ છે કે જેમણે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, પ્રગટ થતાની સાથે બાળકને મૃત જાની શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને એલ્લમ્મા ગારુ ત્યાંથી પ્રયાણ કરી ચૂક્યા હતા. તે સમયમાં જે મહાદેવજીએ શ્રી મહાપ્રભુજીના બાળ રૂપની રક્ષા કરી હતી એ ચંપકેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે. એ ચંપકેશ્વર મહાદેવજીના ચરણે વંદન કરી પવિત્રતાથી શુદ્ધતાથી અપરસના જલઘરામાં સ્નાન કર્યું. શુદ્ધતાથી સ્નાન કરી અને અસ્પર્શમાં શ્રી મહાપ્રભુજીના બેઠકમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની સાથે તો માનો જે સુગંધનો અનુભવ ચંપરણમાં પ્રવેશ કરતી વખતે થયો હતો એનો અહેસાસ અને સમગ્ર મારું હવે શરીર સુગંધિત બનવા લાગ્યું. પહેલા ખાલી મારી નાકને અનુભવ થયો હતો પણ હવે તો આખું શરીર રોમાંચિત થઈ રહ્યું છે. શ્રી વલ્લભ નું પ્રાગટ્ય સ્થળ, શ્રી વલ્લભના પ્રાગટ્યનું એ ચોતરાજી જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે, એ બેઠકજીના સન્મુખ થતાની સાથે આપણું મન, આપણું શરીર, આપણા નેત્રો બંધ થયા અને કેવલ એક જ રટણ થયું કે શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ આપના ચરણનું શરણ મારાથી ક્યારે ન છૂટે એ વિનંતી કરી દંડવત કરી અને દંડવત પ્રણામ કરીને અતર મારે ક્યાંથી પ્રાપ્ત કરવાનું છે, સાથે લઈને જે કંઈ આવ્યા હતા એની પાવતી લઈ કાર્યાલયમાંથી ધીમે ધીમે આપણું શરીર જલઘરા તરફ જવા માટે અપ્રસમા સ્નાન કરવા માટે પ્રયાણ કરી રહ્યું છે. ત્યાં તો આપણી દ્રષ્ટિ ચંપકેશ્વર મહાદેવ તરફ ગઈ અને ચંપકેશ્વર મહાદેવજી બિરાજી રહ્યા છે. આ એ જ ચંપકેશ્વર મહાદેવ છે કે જેમણે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, પ્રગટ થતાની સાથે બાળકને મૃત જાની શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને એલ્લમ્મા ગારુ ત્યાંથી પ્રયાણ કરી ચૂક્યા હતા. તે સમયમાં જે મહાદેવજીએ શ્રી મહાપ્રભુજીના બાળ રૂપની રક્ષા કરી હતી એ ચંપકેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે. એ ચંપકેશ્વર મહાદેવજીના ચરણે વંદન કરી પવિત્રતાથી શુદ્ધતાથી અપરસના જલઘરામાં સ્નાન કર્યું. શુદ્ધતાથી સ્નાન કરી અને અસ્પર્શમાં શ્રી મહાપ્રભુજીના બેઠકમાં પ્રવેશ કર્યો.
प्रवेश करतानी साथे तो मानो जे सुगंध नो अनुभव चंपरण मा प्रवेश करती वखते थयो हतो एनो एहसास अने समग्र मारु अवे शरीर सुगंधित बनवा लाग्यो। पहला खाली मारी नाक ने अनुभव थयो हतो पण अवे तो आखू शरीर रोमांचित थई रह्यु छे। श्री वल्लभ नु प्रागट्य स्थल, श्री वल्लभ ना प्रागट्य नु ए चौतरा जी जहां श्री महाप्रभु जी ना बैठक जी छे, ए बैठक जी ना सन्मुख थतानी साथे आपणु मन, आपणु शरीर, आपणा नेत्रो बंद थया अने केवल एक ज रटण थयुं के श्री वल्लभ शरणम मम, श्री वल्लभ आपना चरण नु शरण मारा थी क्यारे न छूटे ए विनंती करी, दंडवत करी अने दंडवत प्रणाम करीने प्रवेश करती वखते थयो हतो एनो एहसास अने समग्र मारु अवे शरीर सुगंधित बनवा लाग्यो। पहला खाली मारी नाक ने अनुभव थयो हतो पण अवे तो आखू शरीर रोमांचित थई रह्यु छे। श्री वल्लभ नु प्रागट्य स्थल, श्री वल्लभ ना प्रागट्य नु ए चौतरा जी जहां श्री महाप्रभु जी ना बैठक जी छे, ए बैठक जी ना सन्मुख थतानी साथे आपणु मन, आपणु शरीर, आपणा नेत्रो बंद थया अने केवल एक ज रटण थयुं કે શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ આપના ચરણનું શરણ મારાથી ક્યારે ન છૂટે એ વિનંતી કરી, દંડવત કરી અને દંડવત પ્રણામ કરીને मुखिया जी कहूं कि मंगला के दर्शन बंद हो गए हैं, द्वार बंद करो। साथे आवेला वैष्णवों द्वार बंद करियो। पछी मुखिया जी विशेष करीने आजे आ शरीर ने एक सौभाग्य प्राप्त कराव्यू।